एस वाई बी एस सी होम साइंस सेमिस्टर 4 पेपर नंबर 1 ट्रैवल एंड टूरिज्म आमा यूनिट नंबर 5 એમાં જુદા જુદા પ્રદેશો વિશે માહિતી આપણે મેળવી ભારત દેશના. હવે એમાં આગળ આપણે જોઈએ તો રાજસ્થાન. ચોમાસાની ઋતુમાં ખીલી ઉઠતું રાજસ્થાનનું સૌંદર્ય હજી પણ વિશ્વથી છૂપું છે. ભારતના સૌથી વધુ ગરમ રાજ્યોમાંના એક એવા રાજસ્થાનમાં પ્રવાસીઓ શિયાળાની મોસમમાં મોટી માત્રામાં ઉમટી પડે છે, પણ ચોમાસામાં સૌંદર્ય અને પ્રકૃતિનું કેન્દ્રબિંદુ બની જતાં મરુભૂમિના રાજ્યો વિશે વર્ષા ઋતુમાં માણવા જેવા અહીંના છૂપા ખજાના જેવા સ્થળો વિશે અજાણ છે. વરસાદ જાણે આ રંગીલા રાજ્યનું રૂપ બદલી નાખે છે. એમાં સૌથી મહત્ત્વનું રૂપાંતર છે દક્ષિણ રાજસ્થાનમાં આવેલ અરવલ્લીની પર્વતમાળાના ગાઢ જંગલોમાં જોવા મળતી લીલા રંગની ઘટા. અહીંના લીલાછમ ઉદ્યાનો, અમૃત જેવા પાણી સાથે વહેતી નદીઓ અને આખું વર્ષ સતત તપતાને ઉકળતા એવા થરના રણના પણ અમુક ભાગમાં જીવન છલકતું દેખાય છે. આ ઋતુ અનેક તળાવ, કુંડ અને નાના નાના જળાશયોને જાણે નવજીવન આપી આસપાસના સૌંદર્યમાં અનેક ગણો વધારો કરે છે. નજર પહોંચે ત્યાં સુધી દૂર દૂર સુધી ફેલાયેલા વિશાળ રણો માટે પ્રખ્યાત આ રાજસ્થાનમાં જળને પવિત્ર ગણી એની પૂજા થાય છે. કળાને સંસ્કૃતિથી છલકતા આ રાજ્યમાં ચોમાસું એટલે તહેવારોનો અવસર બની જાય છે. તાપથી અકળાતા આ રાજ્યની જમીનનો વર્ષા ઋતુમાં જાણે જીર્ણોદ્ધાર થાય છે ત્યારે અહીંના પ્રકૃતિ સાથે સુસંગત જીવન જીવતા લોકો દ્વારા સારા પાક માટે અને એમના કલ્યાણ માટે ઈશ્વરને પ્રાર્થના કરવા અનેક પરંપરા વિકસાવવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વર્ષા ઋતુના આગમનને વધાવતા અનેક લોકગીતોને નૃત્યોનું સમુદ્ર પ્રદર્શન માણવા મળે છે. આ સંગીત અને નૃત્ય રાજસ્થાનની પ્રાચીન સંસ્કૃતિમાંથી જ ઉતરી આવેલી એક વિશેષ શાખા છે, જે ખાસ ચોમાસાની મોસમના અનુભવો તેમજ આ સમયે નાચતી ગાતી કુદરતને વર્ણવે છે. હવે એમાં જોઈએ તો સૌથી પહેલું છે ઉદયપુર. ફળદ્રુપ ગીરવા ખોળના હિણના ખોળે વસેલું પ્રાચીન અરવલ્લી પર્વતમાળાથી ઘેરાયેલું આ મનોહારી સરોવરનું શહેર તરીકે પ્રખ્યાત એવું ઉદયપુર પરિકથાઓમાં નિહાળવા મળતા મહેલોનો અનુભવ કરાવશે. ચોમાસામાં રાજસ્થાનમાં માણવાલાયક સ્થળોમાં ઉદયપુર મોકરે છે. આ નયનરમ્ય સ્થળ શહેરને જે 5 સરોવર શણગારે છે એમાંનું એક પિછોલા લેક એક કૃત્રિમ જળાશય છે. છેક 1362માં બાંધવામાં આવેલું આ સરોવર તથા આસપાસનો પરિસર ચોમાસામાં પર્યટકોનું માનીતું સ્થળ બની રહે છે. એવું કઈ ફતેસર સાગરનું પણ છે. બોટ સવારી, પણ નીલમ જેવી ટેકરીઓ અને કિનારે આવેલા આલેશાન મહેલોના ભવ્ય દ્રશ્ય પૂરા પાડે છે. ઉદયપુરમાં સહેલોકી બાડી દ્વારા ભવ્ય હરિયાળી અમાવાસ્યા મેળાનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ અમાવાસ્ય તરીકે પણ જાણીતો આ મેળો એ શ્રાવણ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે, જે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં આવે છે. હરિયાળી તીજના 3 દિવસ પહેલાં આવતી હરિયાળી અમાવાસ્યા લાંબા ઉનાળા પછી ચોમાસાના આગમન અને પૃથ્વીના પુનરુત્થાનને ઉજવતો ઉત્સવ છે. સિઝનમાં સારા મબલક પાક માટે અને દુકાળથી રક્ષણ માટે અહીં દેવતાઓને પ્રાર્થના કરવામાં આવે છે. આ પ્રસંગે છોડ વાવવા એને શુભ માનવામાં આવે છે. આ પ્રથાની શરૂઆત મહારાણા ફતેહસિંહ દ્વારા ફતેહ સાગર સરોવરના બાંધકામની પૂર્ણાહુતિ પર કરવામાં આવી હતી. મેળામાં અનેક આદિવાસી સમુદાયો પણ એમના સાંસ્કૃતિક પહેરવેશમાં જોડાય છે. નજીકમાં જ આવેલું સજ્જનગઢ બેનમૂન પેલેસ પણ જોવાલાયક છે. ચોમાસાના
પ્રસ્થાનના અદ્ભુત દ્રશ્યો નિહાળવા માટે અહીં એક ખાસ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. ચોમાસામાં કાળા ભમર વાદળા તળે એક પેઇન્ટિંગ સમાન ઉદયપુરના સરોવરો, મહેલો અને ઉમદા પરિવેશનો એક ભવ્ય નજારો અહીંથી મળે છે, જે જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. વરસાદ પછી લીલોછમ બની જતો સજ્જનગઢ જૈવિક ઉદ્યાન પણ અચૂક માણવા જેવો છે. માઉન્ટ આબુ સમુદ્ર હરિયાળી અને સૂર્યમાં હીરાની જેમ ચમકતું જળાશય ધરાવતું માઉન્ટ આબુ રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે સાવ અલગ જ અનુભૂતિ કરાવે છે. ચોમાસામાં અહીં શહેરની ભીડમાં ભાડથી દૂર નિરાતવાર ઠેકાણે વૃક્ષો પર પક્ષીના મધુર ગીતો સાંભળવા મળે છે, જ્યારે શહેરી વિસ્તારમાં બાલમજી મારા અને પ્રખ્યાત ઝીરમીર બરસે મેં જેવા પ્રેમ અને ઝંખનાને વ્યક્ત કરતા વર્ષા ગીતો તીજની ઉજવણી દરમિયાન ગવાતા રહે છે. અહીંના અતિપ્રસિદ્ધ નક્કી લેકમાં નૌકાવિહાર તથા નજીકના આવેલા વોટરફોલ્સના મનોહરી દ્રશ્યો માણવા તેમજ માઉન્ટ આબુ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં ફરવું એ અહીં આવતા દરેક પ્રવાસીની યાદીમાં હોય છે. અલૌકિક અનુભૂતિ કરાવતા દિલવાડાના જૈન મંદિરો પણ માણવા લાયક છે. બાંસવાડા માહી નદીના કિનારે વસેલું આ શહેર સો ટાપુના શહેર તરીકે પણ પ્રખ્યાત છે. બાંસવાડાને એનું નામ અહીં વિપુલ માત્રામાં ઉગતા બાંસના જંગલો પરથી આપવામાં આવ્યું છે. વરસાદની ઋતુમાં માહી ડેમના દરવાજા ખુલ્લા મુકાતા આ સ્થળ પિકનિક માટેની જાણીતી જગ્યા બની જાય છે. અહીંના રાજમંદિર અથવા સિટી પેલેસ પરથી ઝરમર વરસતો વરસાદ માણવો પણ એક અનેરો લાવો છે. ઉપરથી વીજળીની જેમ પડતો જુવા ફોલ્સ એક અન્ય આકર્ષણ છે. સાથે સાથે ડેમનો અંતરિયાળ વિસ્તાર, ચાચા કોટા, બેક વોટર, અનેક સમૃદ્ધ વનવાળા નામના નાના ટાપુઓથી ભરેલો છે. અહીં વરસાદના પાણીથી સર્જાતા ધોધવાળી અનેક ટેકરીઓ પણ છે. અનેક પક્ષીઓને આકર્ષિત કરતા કાગદી તળાવને ઘેરતું બાંસવાડા કાગદી પિકઅપ એક સુંદર ઉદ્યાન છે, જ્યાં તમે તાણમુક્ત બનીને ફરી શકો છો. આનંદ સાગર લેકની મુલાકાત ત્યાંના પવિત્ર કલ્પવૃક્ષો માટે લેવી જ જોઈએ. વરસાદમાં જોવાલાયક અન્ય સ્થળો જગમેરુ ટેકરીઓ, કટાલિયા ભૈરવ ટેકરીઓ, જોલા ધોધ, સિંઘપુરા ધોધ અને કેડલિયા ધોધ છે. ત્યાર પછી છે બુંદી. હડોતીની મધ્યયુગીન આર્ટ ગેલેરી સમૂહ બુંદી તેના બે મોનસૂન અવતારમાં વધારે મોહક લાગે છે. વરસાદ જાણે આ પૌરાણિક શહેરને ધોઈને ચમકાવી દે છે ને એ સમયે અહીંના વૈવિધ્યસભર રંગો ઉડીને આંખે વળગે છે. વર્ષા ઋતુના રોમાંચને વર્ણવતા બુંદીના લઘુચિત્રો સુંદર રંગો અને ઝીણવટથી ભરપૂર છે. અન્ય આકર્ષણના કેન્દ્રમાં સમાવેશ થાય છે અહીંની બાવળીઓ, રાણીજી કી બાવળી અને ધબાઈ કુંડ તથા નવલસાગર જેવા સરોવરોનો, જ્યાં વર્ષાના દેવતા વરુણની અર્ચના માટે એક મંદિર છે, તેમજ જૈન સાગર કે જેમાં વરસાદ પછી કમળના ફૂલોની એક નયન રમ્ય ચાદર પથરાઈ જાય છે. 150 ફૂટ ઊંચેથી ઉડતા ધોધ ભીમતલ વોટરફોલ્સનો વૈભવ પણ અચૂક માણવા જેવો છે. અરવલ્લીમાં આવેલી રામેશ્વરની ગુફામાં એક શિવ ભગવાનનું મંદિર આવેલું છે, જેની પાસે જ એક મનને મોહી લે એવું ઝરણું છે, જે અહીં એક કુંડનું નિર્માણ કરે છે. મધ્યયુગીન પથ્થરમાંથી કંડારવામાં આવેલ ચિત્રો આ મંદિરને શણગારે છે. આખું રાજસ્થાન તીજનો તહેવાર શ્રાવણ મહિનામાં ધામધૂમથી ઉજવે છે, પણ આ બુંદી આ તહેવારની ભવ્ય ઉજવણી ભાદરવા મહિનામાં કરે છે. આ ઉજવણીમાં તીજ માતાની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. કોટા દસમસ વહેતી ચંબલ નદીના અદ્ભુત દ્રશ્યોથી લઈને આ પવિત્ર નદીના કિનારે સ્થાપિત પ્રાચીન મંદિરોથી છલકાતું કોટા એક ચમત્કૃત સ્થળ છે. અહીં તમને તાજગી ભરી દે એવો વરસાદ માણવા મળે છે. શહેરથી 60 કિલોમીટર દૂર રાવતભાટામાં આવેલા પડાઝર વોટરફોલ્સ વિશે આજે પણ બહુ ઓછા લોકો જાણતા હોવાથી આ શાંત જગ્યાએ તમે એકાદ માણી શકો છો. અહીંના શિવ મંદિરમાં તમે પ્રાર્થના કરી શકો છો. ગરડિયા મહાદેવથી અરવલ્લી અને હિમંધ્યાચલની પર્વતમાળા જ્યાં મળે છે એવા લીલા જંગલમાંથી પસાર થતા ચંબલ દ્વારા ઘોડાની નાળના આકારની ખાઈ દેખાય છે.
झालावाड़। राजस्थान ना चेराबंजी तरीके ओळखाता झालावाड़ में वहती आहू अने कालीसिंग नदी ना संगम ज्यां थाय छे त्यां यूनेस्को द्वारा विश्व हेरिटेज राइट्स में समाविष्ट गागरोन फोर्ट आवेलो छे। भारत में अति दुर्लभ गणाता जलदुर्ग तेमज वन दुर्ग किल्लाओमानो आ एक छे। आ अद्भुत स्थापत्य उपरथी पसार थता काळा वादळ अने आसपास वरसादना पाणीथी लीलाछम वृक्षों की कल्पना करवी पण रम्य छे। शांत ने सुंदर चंद्रभागा नदी पास संध्यानो आनंद लूटवा जेवो छे अने अहींना मंदिर में आरती में जोड़ावानो लाभो पण माणवा जेवो छे। जयपुर, जयपुर में तो चौमासा ने एक अदम्य उत्साह थी वधावामां आवे छे। वर्षा ऋतुना आगमन ने प्रथम वरसाद वक्ते अहीं तहेवारनुं वातावरण होय छे केम के वर्षाना आगमन थी महीनाओथी तपती ने तरसी जमीन ने तृष्णा संतोषाई छे। अहींनो पर्यटन विभाग तीज फेस्टिवलनुं आयोजन करे छे। चमकता आभूषणोथी सज्ज रथ तीज माताની सवारी बने छे ने एटला ज ठाठથી શણગારેલા ઊંટ હાથી અને બળદના ગાડાથી તથા સાથે સાથે બેન્ડવાજા અને અનેક વિવિધ રંગોવાળા પોશાકમાં સજ્જ ગાયકો તથા નર્તકોનો સમૂહ આ ભવ્ય શોભાયાત્રા લઈને નીકળે છે। આ યાત્રા શહેરમાં આવેલા મહેલના ત્રિપોલિયા દ્વારથી નીકળી ત્રિપોલિયા બજાર છોટી ચોપાટ અને ગણગૌરી બજારમાંથી પસાર થઈને ચોગાન સ્ટેડિયમને અંતે તાલકટોરા સુધી જાય છે। આમ भारत देश ना जुदा जुदा राज्यों विषे आपणे विगतवार माहिती मेळवी। हवे आ साथे आपणो थियरीनो चेप्टर अने थियरीनो कोर्स पूरो करीए छीए आपणे। अस्तु।